બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો દહેગામના નાદોલ ગામે સેવાગામ મહિલા હાટનો સેમિનાર યોજાયો. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના નાંદોલ ગામે સરકારી મંડળીના સભાખંડમાં શ્રમિક મહિલા સેવાગ્રામ હાટના સેમિનારની શરૂઆતમાં દેશભક્તિ પ્રાર્થના ગીત કીર્તન શક્તિ કીતની શક્તિ હમે દેના દાતા મન કા વિશ્વાસ કમજોર હોના ગીત બાદ છોટા ઉદેપુર જિલ્લામાંથી જમીનમાં ઉત્પાદન પ્રોડક્ટ મુદ્દે લોકગીત રજૂ કરેલ. આ કાર્યક્રમમાં અરવલ્લી, છોટાઉદેપુર, મોડાસા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ તેમજ કાશ્મીર અને વિદેશમાંથી શ્રીલંકામાંથી શ્રમિક મહિલાઓ ગ્રામ હાટ સંસ્થા કાર્યરત કામગીરી કરતી તેવી 500 મહિલાઓ સેમિનારમાં ઉપસ્થિત રહેલ. આ સેમિનારમાં વિદેશમાંથી આવેલા મુખ્ય લોરેન્સબેન અને માનેભાઈ જ્યોતિબેન, પ્રધાનમંત્રી ડાયરેક્ટર ગ્રામ હાટ ઉમાબેન, નાંદોલના સરપંચ મંજુલાબેન પટેલ, ડેપ્યુટી સરપંચ ગોવિંદભાઈ સંસ્થાના હોદ્દેદારો ડાયસ પર બિરાજમાન હતા. તેમણે સંસ્થામાં પ્રોડક્ટના ઉત્પાદન મુદ્દે મહિલા મેમ્બર્સ ગણોને માહિતગાર કરી હતી, જેમાં 500 મહિલાઓ સેમિનારમાં ઉપસ્થિત રહી હતી. દેગામ નામ દેગામ તાલુકાના નાંદોલ ગામે સેવાગ્રામ મહિલા હાટનો સેમિનાર યોજાયો. અગરસિંહ ચૌહાણ, ZSTV, દેગામ. શું આ કાર્યક્રમ કયા હેતુ સર? મહિલા સેવા સંઘ સંસ્થા છે જે અમારી ઇલાબેન ભટ્ટની, તો એમાં જે શ્રમજીવી અને શ્રમજીવી જે બહેનો હોય છે એ પોતે પોતાનું જીવન ધોરણ કેવી રીતે આગળ લાવી શકે અને એમને અલગ અલગ જે અત્યારની ટેકનોલોજી પ્રમાણે જે તાલીમો હોય છે જે ભણેલા ગણેલા વ્યક્તિ હોય એ લોકોને જ મળે છે. પણ શ્રમજીવી બહેનો તો અભણ હોય છતાં તેમને પણ આ ટેકનોલોજી સમજાવી પછી એ લોકો એમના ખેતરમાં એમના જીવન ધોરણમાં ઉપયોગ કરે અને એ લોકોનું જીવન ધોરણ આગળ આવે, એ લોકોની રોજગારી પૂરતી મળી રહે એ માટે. આ બિઝનેસની અંદર શું શું કામગીરી કરવાની? આ બિઝનેસ નથી, આ એક અમારી સંસ્થા છે જે અમે શ્રમજીવી બહેનોનું સંગઠન કરીએ છીએ અને સંગઠનમાં બહેનોને પૂર્ણ રોજગાર કેવી રીતે મળે અને બહેનો પગભર કેવી રીતે થાય એ માટેની જુદી જુદી તાલીમો હોય છે અને તાલીમો દ્વારા બહેનોને અમે સમજાવીએ છીએ. આ તાલીમમાં શું શું આપવાનું હોય? પહેલાં તો સભ્ય શિક્ષણની તાલીમ હોય જેમાં બહેનોને પ્રાથમિક લેવલે પોતે શું છે અને પોતાનું શું મહત્ત્વ એ બધું સમજાવવાનું, પછી બચત છે, ધિરાણ છે, લોન છે, પોતે જે તે માધ્યમથી કામ કરતા હોય, દાખલા તરીકે ખેતી છે, પશુપાલન છે, તો ખેતીમાં કઈ ટેકનોલોજી કે કઈ પદ્ધતિ અપનાવો તો એમાં એમને આગળ આવી શકે, એમનું ઉત્પાદન સારું થાય, એમની રોજી આગળ વધે. પશુપાલન હોય તો પશુપાલનમાં બહેનો કેવી રીતે પશુની સાર સંભાળ કરે, પશુને રોગ કેવી રીતે, પશુનું પાલન કેવી રીતે કરીને પશુ કેવી રીતે આગળ બહેન એમાંથી આગળ આવે ને એનું રોજગારી સારું. આ સંસ્થા કયા કયા વિસ્તારોમાં કામ કરે? સંસ્થા તો 14 રાજ્યો અને રાપી શહેરમાં ધમાકેદાર એન્ટ્રીની સાથે મધુરમ બ્યુટી કેરની શરૂઆત થઈ ચૂકી છે. અદ્યતન ટેકનોલોજીથી સજ્જ મધુરમ બ્યુટી કેર આપણા સૌંદર્યને નિખારવાનું એકમાત્ર સ્થળ એટલે કે મધુરમ બ્યુટી કેર. આઈબ્રો, વેક્સ, મેનિક્યોર, પેડિક્યોર, ફેશિયલ, હાઇડ્રા ફેશિયલ, હેર સ્પા, હેર વોશિંગ, હેર સ્મૂથનિંગ, હેર સ્ટ્રેટનિંગ, હેર કેરાટીન, હાઇલાઇટ્સ, હેર મસાજ, બોડી મસાજ, બોડી પોલિશિંગ, મહેંદી, મેકઅપ જેવા મહેંદી, હલ્દી, સાઇડર, શાઇનર, બ્રાઇડલ, રિસેપ્શન તેમજ પાર્ટી મેકઅપ, લગ્ન પ્રસંગે તથા શુભ પ્રસંગે ઓર્ડર લેવામાં આવશે. બ્યુટી પાર્લર નો સર્ટિફાઇડ કોર્સ માત્ર બહેનોને કરાવવામાં અને શીખવાડવામાં આવશે. સ્થળ ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC સામે, શ્રીહરિમાઠની ઉપર, એપ્રોચ રોડ, પ્રાંતિજ. દીપ્તિ એચ બ્રહ્મભટ્ટ, મોબાઈલ નંબર 87 80 10 61 85, 8780106185.